हेलो एवरीवन, हूँ छू सावन सथवारा। वेलकम टू माय यूट्यूब चैनल पीपल्स सनी स्टाइल। पीपल्स सनी स्टाइल चैनल में आप सबनों हार्दिक स्वागत है। आज आप मोटी दौड़ना काका काकीना जे फेमस घोटा है त्या आवे छे के घोटा जे प्रख्यात है। मोटी दौड़ में तो अँ पण बाकी बाकी आजूबाजू पण कहवाय ने के आजूबाजू महेसाणा ने ए बाजू पण प्रख्यात छे दादा दादीना काका काकीना घोटा। तो हूँ तमने कही दो के आ मोटी दौ जे छे आपणे मोटी दौ आगळ एक्झेक्ट ब्लीज जे वॉटर पार्क छे ते थोड़ा आगळ आवो ने एटले मोटी दौनुं बस स्टेन्ड छे त्यां आगळ ज छे ऊंझा हाईवे उपर। तो अहीं काका काकीना घोटा जे छे ए फेमस छे अहींना। तो आपणे अहीं जोईशुं के काका काकीना घोटा केवा छे, टेस्ट केवो छे, ए बी जोईशुं आपणे साथे साथे। अने अहीं कहेवाय ने के ડિમાન્ડમાં હોય છે કાકા કાકીના ઘોટા। તો આપણે જોઈએ કે અહીંયા લોકો કેમ આટલો પ્રેમ કરે છે, તો જોઈએ અંદર અને જઈએ। ત્યાં સુધી ના હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, અને જે કહેવાય ને કે ખાવાના રસિયા હોય એમને જરૂરથી શેર કરજો, જેથી કરીને અહીંયા આવતા હો તો દાદા દાદીના કાકા કાકીના ઘોટા એ અહીંયા આગળ આવીને ટેસ્ટ કરી શકે અને ખાઈ શકે। આપણી જોડે દાદા જોડે હવે થોડી વાતચીત કરીએ। તો દાદા અહીંયા કેટલા વાગે આપણે ચાલુ થઈ જાય છે? સવારે 7:30 ચાલુ, 7:30 ચાલુ થઈ જાય સવારે। સવારે આપણે બંધ ક્યારે કરીએ છીએ? બંધ 5 વાગે હોત ને બંધ, મતલબ સાંજે 5 વાગે બંધ। હા, મતલબ ત્યાં સુધી ગોટા બનાવવાનું ચાલુ ચાલુ જ હોય છે? બનાવવાનું ચાલુ ચાલુ વસ્તી આવે થાય એમ બનાવી દઉં। બરોબર બરોબર। દિવસના આમ કેટલા ગોટાનું જતું છે? ગરમ 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 ગોટા આલુ, હા, દિવસના 50-55 કિલો થાય। બરોબર, દિવસના 50-55 કિલો ગોટા અહીંયા જતા રહે છે। આપણે અહીંયા ગોટાની કહેવાય ને કે કેટલાની ડીશ હોય છે? 20 ની ડીશ। બરોબર, 20 ની ડીશ હોય, મતલબ જેને 30 ની 50 ની જે લેવી હોય, હા, જેને જે લેવી હોય, હોના 200 ના 200 રૂપિયા કિલો। બરોબર, જોઈ શકો તમે દાદા આ રીતે ગોટા બનાવી રાખે છે, અને અહીંયા કસ્ટમર જે છે એ અહીંયા જેટલા બી કસ્ટમર અહીંયા આવે છે એટલા અહીંયા રસ્તા ઉપર જેટલા બી આવે એ ગોટા ખાઈને જ જાય છે, કારણ કે એમનો ટેસ્ટ બહુ જોરદાર છે। કાકા ગોટા બનાવી જ જાય છે। તો દાદા અહીંયા જે ગોટા આપણે બનાવવાનું સ્ટાર્ટ કેટલા વર્ષથી ચાલુ છે? 30-32 વર્ષથી ગોટા બનાવવાનું ચાલુ છે। બરોબર, અને આપણે ગોટા કહેવાય ને કે ગોટા કઈ રીતે બને છે એનું બને તો આપણે વ્યુઅર્સને કહી દઈએ? લોટ ને મેથી, હા, ખોડ નાખવાની, સાજી ફૂલ, મીઠું, બરોબર, મસાલો, હા, અને દિવસના મતલબ કેટલા ગોટા જતા છે? આશરે દિવસના 50 કિલો જેવા તો હોય, 50 કિલો જેવા ગોટા અહીંયા જતા રહે છે। તો અહીંયા ગોટા ખાવા આવે છે તો આપણે ભાઈઓને પૂછીએ કે ગોટા અહીંયાના કેવા છે, કાકા કાકીના ગોટા? તો કાકા કાકીના ગોટા અહીંયા આગળ તમે ખાવા છો, પેલા તો કયા જગ્યાએથી આવે છે તમે? અમે વિસનગર તાલુકામાંથી આવ્યા છીએ। બરોબર, અહીંયા ગોટા કેવા છે, ગોટાનો ટેસ્ટ? ગોટાનો ટેસ્ટ એક નંબર છે, હા, દર રવિવારે અમે પાલોદર આવીએ છીએ ઝોકડીમાં, એટલી વખત અહીંયા ટેસ્ટ કરીએ છીએ, મતલબ ત્યાં દર્શન કરવા આવો? દર્શન કરવા, મતલબ પાલોદર દર્શન કરવા આવે છે, અને અહીંયા રસ્તામાં જ છે મોટી દઉં કાકા કાકીનું ફેમસ ગોટા છે અહીંયા આગળ। તમને કેવું લાગે અહીંયા ટેસ્ટ? મસ્ત, બેસ્ટ ટેસ્ટ, સારો છે, હા, મતલબ કે જેટલી વાર અહીંયા આવો ત્યાં અહીંયા કાકા કાકીના ગોટા ખાવાના ખરી। અહીંયાના ગોટા કેવા છે ભાઈ? એકદમ મસ્ત, મતલબ 5 સ્ટાર કહી શકાય? 5 સ્ટાર, અમે તો જયારે જયારે અહીંયા રોડ ઉપરથી નીકળીએ ને એટલી વખત અહીંયા રાખતા જઈએ, મતલબ અહીંયા કાકા કાકીના દાદાજીના ગોટા ખાવતા રે, મજા આવે એમ, તમે મોટા મૂકો તો વગળી જાય એવા ગોટા હોય, હા, મતલબ ટેસ્ટ બહુ મસ્ત, બહુ જોરદાર। આપણે કઈ જગ્યાએથી આવ્યો છો? પાટણથી। પાટણથી, અને અહીંયાના ગોટા કેવા છે? ખૂબ સરસ છે, ખૂબ મજા આવ્યું છે, મતલબ જેટલી વાર આવો એટલે ખાઓ, દર વખત આવી ઉપરથી નીકળે એટલી વખત ખાઈએ જ છીએ। બરોબર, અને ટેસ્ટ કેવો છે અહીંયાનો? ટેસ્ટ કેવો છે ભાઈ? બહુ સારો છે, સારો ટેસ્ટ છે અહીંયા। ગોટા બહુ મસ્ત છે, સાથે સાથે કઢી જે છે, કઢી સાથે ગોટા એકદમ પોચા રૂ જેવા ગોટા છે, એકદમ જોરદાર ગોટા છે ભાઈ સાહેબ। અહીંયા તો આવો છો કે કેટલા ટાઈમથી? મેં તો લગભગ 10-11 વર્ષથી આવી ગયો। બરોબર, મતલબ અહીંયાથી નીકળો એટલે ખાવાના કરી, અહીંયાથી મહેસાણાથી અમદાવાદ જતા હોય, પાટણથી અમદાવાદ, તો અહીંયા સ્ટેશન કરી જ લેવાનું। બરોબર, સવારથી ચાલુ થાય છે સાંજે 5 વાગે સુધી। બરોબર, મતલબ ટેસ્ટ બહુ મસ્ત છે અહીંયાનો, અહીંયા પરખિયાત ગોટા એવા કહેવાય છે કે આટલામાં કોઈ જગ્યાએ ના મળે,
અને બીજું કે અહીંયા તાજવા વગર આપે છે કે અમને ગોટાની સાઈઝ પ્રમાણે બીજે કઈ જગ્યાએ જો તો તમને 10-50 રૂપિયાના ગોટા 2-4-5 આવે અહીંયા તમે લો એટલે તમને એમ થાય કે ના 50 રૂપિયામાં તમે 2-3 જણ હોય તો તાપી રહી મતલબ પેટ ભરાઈ જાય હા અને તમે કઈ જગ્યાએ જાય છો અમે પાટણ થી આવીએ છીએ અને આમ ગયા હતા સોલૈયા અને ગોટા બનાવવાનું આખો દિવસ ચાલુ જ રહે ત્યાં બરોબર અને ના હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરજો વધુમાં વધુ કીપ સપોર્ટિંગ કીપ શેરિંગ મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય મારું મોજુ મહેસાણા